أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لأهله والصلاة على أهلها أما بعد فالسلام عليكم ورحمة الله وبركاته مهلا سامر نارو رابط مجاب أجي تماري سماكش ما رمضان المبارك ني دعانو جي سلسلو پیش کروام آجي رهيو چه એમની આજે ઇન્શાઅલ્લાહ તઆલા સાતમી કડીની અંદર આપણે દાખલ થશું. એટલા માટે રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ તરફથી જે આપણી બારગામાં માહે રમઝાન મુબારકના દિવસોની દુઆ આવેલી છે એમાંની સાતમા દિવસની દુઆ આ પ્રમાણે વારિદ થઈ છે. કહ્યું બિસ્મિલ્લાહિ રહમાનિર રહીમ અલ્લાહુમ્મ અઈની ફીહી અલા સિયામિહી વ ક્યામિહી وجنبني فيه من هفواته وآثامه وارزقني فيه ذكرك بدوامه بتوفيقك يا هادي المضلين. أزاني محترم ساتوا ديبس نو درس يا سبق أبرا ماتي آي دواني در شو مري چه خداني بارگا ما أبرا ساتوا مري نه طلب کري ريا چه أي پروردگار آي ديبس ني اندر آ રોઝા રાખવા માટે તું મારી મદદ કર. અજબ મસલો છે, રોઝા માટે શું મદદની જરૂર પડે? માલુમ પડે છે રોઝા રાખવા એ તો ફક્ત સવારથી સાંજ ભૂખા અને પ્યાસા રહેવાની વાત છે. તો મતલબ એ થયો કે જ્યારે આપણે આ દુઆ કરી રહ્યા છે તો કોઈ શારીરિક વાત નથી, કોઈ જિસ્માની યા બદનની વાત નથી, બલકે રોઝા રાખવા માટે મદદ જે આપણે તરફ કરી રહ્યા છે એનો મતલબ એ છે કે રોઝાથી ને જે રૂહાનીઓ ફાયદા આપણને થવા જોઈએ એના માટે આપણે ખુદાની બારગામાં દુઆ કરી રહ્યા છે. અને રૂહાની ફાયદા કઈ રીતે થાય એનો જવાબ ફોરન મળી રહ્યો છે. એટલા જ માટે આપણે ખુદા પાસે મદદ માગીએ છીએ કે ખુદાયા અમને આ દિવસની અંદર રોઝા રાખવાની અંદર મદદ કર, વકયામે અને તારી ઇબાદત કરવા માટે પણ તું અમારી મદદ કર. તો માલુમ પડ્યું કે જ્યારે રોઝા અને ઇબાદતને કયામ કૌદને આ દુઆની અંદર એકના આજુબાજુમાં રાખવામાં આવેલું છે તો એનો સબક એ છે કે રોઝા માટે મદદ એ છે કે રોઝાથી ને મને મારી જિંદગીની અંદર રૂહાની ફાયદાઓ થવા જોઈએ. એટલા માટે જ્યારે પણ રોઝાની વાત આવેલી તો પહેલા દર્શોની અંદર એ વસ્તુ તરફ આપણે ઈશારો કરેલો કે માસૂમે કહ્યું છે કે મુસલમાન રોઝા ફક્ત ભૂખ અને પ્યાસનું નામ નથી, બલકે જ્યારે રોઝાની વાત આવે તો તારા અવયવો જેટલા છે, શરીરના ભાગો જે છે એને પણ કાબૂમાં રાખીને તારી આત્માને, તારી રૂહને, તારા ઈમાનના દરજ્જાને બલંદ કરવાની કોશિશ કર. પછી આપણે ખુદાની બારગામાં દુઆ કરી, વજન્નિબની ફીહે મિન હફવાતે વ આથામે. ખુદાયા આ દિવસની અંદર તું મને એક વસ્તુથીને બચાવ કે મારી જિંદગીનો જે રોજમર્રાનો મામૂલ અને કિરદાર હોય એ બે મકસદ ના હોય, એ હદફ વગરનો ના હોય. એવું ના બને કે હું રોઝાના આલમમાં હોય અને મારો દિવસ એ પ્રમાણે બસર થઈ જાય કે એની અંદર જે રૂહાની ફાયદા મને મેળવવા જોઈ એને હું મેળવી ન શકતો હોય. એટલા માટે તમે જોશો કે ક્યારેક ક્યારે રોઝાના આલમમાં ભૂખ અને પ્યાસના કારણે મુસલમાન એક બીમારીની અંદર ફસાઈ જાય છે અને એ બીમારીનું નામ છે આળસ. અમુક લોકો રોઝાનો એટલો ફાયદો ઉઠાવે છે કે રોઝાના હાલતમાં હોવા છતાં એના શરીરની અંદર એટલી તાકાત આપણે જોઈ રહ્યા હોય કે એને બધી વસ્તુ સૂજતી હોય, અને અમુક લોકો રોઝાના આલમમાં આળસના કારણ કે એટલા હાલ બેહાલ રોઝાના કારણે થઈ ગયા હોય છે તો પછી નતીજો એ નીકળે છે કે જે રોઝાનો મકસદ છે એ નથી મેળવી શકતા. હવે એના માટે શું કરવું? તો આગળ વધીને દુઆની અંદર આ પ્રમાણે સાતમા દિવસની અંદર દુઆની અંદર વારિદ થયું. કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ વરઝુકની ફીહે ઝિક્રક બિદવામે. અય ખુદાયા, આનો ઇલાજ જે છે એ છે કે આ દિવસની અંદર તું મને એક રોજી ઇનાયત કર. પણ રોજી આપણા માટે હંમેશા આપણે કહીએ છીએ કે રોજી એટલે માલ દોલત જ નથી. અહીં ખુદા કહે છે યા રસૂલે ખુદા કહે છે કે મને તારા ઝિક્રની, તારી યાદની રોજી ઇનાયત કર. અને એ પહેલા આસામની વાત હતી કે ખુદાયા તારી હદોને હું પાર ના કરી નાખું, એવું ન થાય કે તારી જે કરેલી હદ છે એને હું પાર કરી નાખું. એઝાને મહતરમ, દુનિયાની અંદર જ્યારે આપણે ખુદાના દુનિયાના કાયદા કાનૂનને તોડીએ
તો નતીજો શું થાય કે કાયદા કાનૂન તોડવા બાદ આપણને કોર્ટમાં જવું પડે. નાનકડો દાખલો લઈએ જલ્દી જલ્દી કે રસ્તાની અંદર જ્યારે આ લાલ બત્તી બરે, અગર આપણે લાલ બત્તીને પાર કરી નાખીએ તો આપણને દંડ આવે છે, એ એક જાતની કોર્ટ છે. પણ એ જ નથી, એનો નતીજો ખતરનાક નીકળી શકે એમ છે કે જ્યારે લાલ બત્તીને આપણે ગાડીઓની અંદર પાર કરે તો બની શકે છે ઇસ્તદામ, હાદેસો, જેને આપણે એક્સિડન્ટ કહીએ છીએ, એ પણ બની જાય. તો આ દુનિયાના કાયદા કાનૂન છે કે દુનિયાના કાયદા કાનૂનની અંદર પહેલે કોર્ટ અને ત્યારબાદ બની શકે છે કે એનો ગંભીર નતીજો જોવો જોઈએ. પણ ખુદાના કાનૂન કેવા છે? ખુદાના કાયદા કાનૂનની અંદર કોર્ટમાં જવાનું નથી, નહીં. ખુદાના કાયદા કાનૂન જે છે ફૌરન નતીજા ઉપર લાવશે. એટલા માટે કુરાને મજીદની એક સુંદર અને મશહૂર આયત તરફ તમારું ધ્યાન ખેંચું. અને આદતન આ આયતની બારામાં તફસીર અધૂરી કરવામાં આવે છે. ખુદાએ કહ્યું, બિસ્મિલ્લાહિર રહમાન રહીમ, વમન યઅમલ મિથકાલા ઝરરતિન ખૈરન યરા વમન યઅમલ મિથકાલા ઝરરતિન શરરન યરા. હંમેશા તરજુમો આ પ્રમાણે અધૂરો કરવામાં આવે છે કે જેણે નેકીનું કામ અશ બરાબર કર્યું એને એનો અજર મળશે, જેને બધીનું કામ અશ બરાબર કર્યું એમને એમની સજા દેવામાં આવશે. પણ થોડું મનન કરીએ, અરબી જબાન અને શબ્દો ઉપર ખુદાએ આયતની અંદર કયો શબ્દ વાપર્યો? યરા. કહ્યું, થોડું નેકીનું કામ કરીશ નતીજો સામે દેખાશે, થોડું ખરાબ કામ કરીશ સામે ફોરન નતીજો દેખાશે. એટલા માટે અઝાને મહતરમ, જ્યારે ખુદાની યાદને આપણે ખુદા પાસે તલબ કરીએ છીએ, એનો મતલબ એ છે કે આપણા સારા કામનો આપણને નતીજો દેખાવો જોઈએ. રોજમર્રાના રોઝા બાદ, ઇબાદત બાદ મને પોતાથીને સવાલ કરવો જોઈએ કે આની અંદર રોઝા રાખવાથી મને શું ફાયદો થયો? શા માટે? કારણ કે ખુદાનું ઝિક્ર આયતની અંદર ખુદાએ કહ્યું કે વરઝુકની. રિઝક એટલે શું? રિઝકનો તરજુમો જે છે આ પૈસા માલો દોલત નથી. રિઝકનો આમ તરજુમો શબ્દકોશની અંદર, યાને કે ડિક્શનરીની અંદર તમને મળશે કે રિઝક એટલે માયુન ફાઉ બે, જે વસ્તુનો આપણને ફાયદો મળે. માલુમ પડ્યું કે ખુદાના ઝિક્રથી ને અગર રિઝકનું નામ એને રસૂલે ખુદાએ આપ્યું છે તો મને ને તમને ખુદાના ઝિક્રથી ફાયદો થવો જોઈએ. અને ફાયદો કઈ રીતે થાય? તો આસાન રસ્તો છે કે ઝિક્રને હાસિલ કરવા માટે ખુદાની યાદને એ પ્રમાણે તાજા કરવી જોઈએ કે ખુદાની ઝિક્રને મેળવવા માટે અહીં રસૂલે ખુદાએ કહ્યું બે તૌફીક, ખુદાયા તારી તૌફીકનો હું વાસ્તો આપું છું કે આ બધું મને નસીબ થાય. અઝાને મહતરમ, આ તૌફીક એટલે શું? આપણે હંમેશા દુઆ કરતા હોય, ખુદાયા અમારી તૌફીકાતમાં વધારો કર, અમોને ફલાણો કામ કરવાની તૌફીક ઇનાયત કર. પણ અઝાને મહતરમ, તૌફીક એટલે શું? તૌફીકનો મતલબ એક આયતુલ્લાહ એમના વિદ્યાર્થીને બયાન કરે છે. એક વિદ્યાર્થી દૂર દરાજ હિન્દુસ્તાનથી ને ઈરાન ખાતે ગયો કોમની અંદર, અને આગા પાસે ગયો અને કહ્યું, આગા ખુદા પાસે દુઆ કરો કે ખુદા મને તૌફીક આપે કે હું અહીંયા કોમની અંદર આવ્યો છું, મને ઇલ્મે દીન હાસિલ કરવાનો જોશ મારી અંદર પેદા થાય. તો આગાએ કહ્યું, ઇન્ડિયાથી આવ્યો છું તું, આટલા દૂરથી તારા ઘરબારને છોડી, આટલી કુરબાનીઓ આપી, આટલા અત્તરને પાર કરી, સાત સમંદરને પાર કરીને કુમની અંદર આવી ગયો, કુમની અંદર આટલા કિતાબખાનાઓ છે, કુમની અંદર આટલા પડાવવાવાળા છે, આટલા મૌલવીઓ છે, આટલા શેખ છે, આટલા આયતુલ્લાહ છે, આ બધું તારા સામે છે ને હજી તને તૌફીક ખપે છે? આનું નામ તો તૌફીક છે ભાઈ. જ્યારે માહોલ તારા માટે તૈયાર થઈ જાય એનું નામ તૌફીક છે. એ મુસલમાન, ક્યારે ક્યારે પોતાથી સવાલ કર, માહે રમઝાન અલ મુબારક ના મુબારક દિવસો કરતા કોઈ વધારે તૌફીક થઈ શકે છે? અગર આવો માહોલ આપણને નસીબ થાય અને ખુદાની યાદને હું તાજા ન કરી શકું તો મારા જેવો મૂર્ખો કોઈ ન લેખાય. એટલા માટે આખરમાં આપણે ખુદાને ક્યાં નામથી આ દુઆની અંદર પુકાર્યું? કહ્યું, યા હાદિયલ મુદલ્લી, ખુદાયા તું જે આડે રસ્તે ચડી ગયા હોય, જેમનો રસ્તો ભૂલી ગયા હોય એને હિદાયત કરવા વાળો છો, હા આ વસ્તુનું નામ તૌફીક છે. એટલા માટે અઝાને મહતરમ, કુરાને મજીદમાં ખુદાએ એમના હબીબને કહ્યું, અયમાર હબીબ, ઇન્નકા લન તહદીયા લા તહદી મન અહબબતા વલાકિન અલ્લાહ યહદી મન યશા. અયમાર હબીબ, જેને તું ચાહે છે તું એને હિદાયત નથી કરી શકતો, પરંતુ ખુદા જેને ચાહે છે એને હિદાયત કરે છે. ખુદાની બારગામાં દુઆ કરે કે આપણને આ હિદાયતના નૂરથી ને નવાઝે. હાઝા વલહમદુલ્લાહ રબ્બિલ આલમીન, રબ્બના تقبل منا إنك أنت السميع العليم.